પંચમહાલના શહેરા તાલુકામાં મંડપ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારોની નગરપાલિકાના ટાઉન હોલમાં મીટિંગ મળી હતી, જેમાં ધંધા રોજગાર ફરીથી શરૂ થાય તે માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. સાથે તેઓ આક્ષેપો પણ કરે છે કે સરકાર તેમની સાથે ઓરમાયું વર્તન કરી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. પંચમહાલના શહેરામાં કોરોનાના કારણે લગ્ન સીઝન અને નવરાત્રિમાં બંધ રહેતા મંડપ ફરાસખાનાનો વ્યવસાયકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સાથે ડીજે અને બેન્ડ સહિતના વ્યવસાયને પણ સીધી અસર પહોંચી હતી. નગરપાલિકાના હોલ ખાતે મંડપ ડેકોરેશન તેમજ બેન્ડવાજા અને ડીજેના વ્યવસાય કરનારાઓ એકત્ર થયા હતા. મંડપ ડેકોરેશનનો ધંધો ફરીથી રાબેતા મુજબ શરૂ થાય તે માટેની ચર્ચા કરવા સાથે નવી એસોસિએશનની રચના કરી હતી. મંડપ ડેકોરેશનના માલિક મનીષ ચૌહાણને જણાવવાનું કે બીજા બધા ધંધાને છૂટછાટ આપવામાં આવી છે તો અમારા ધંધાને પણ છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરી હતી. અમે પણ આ સરકારને વોટ આપ્યા હતા ત્યારે આ સરકાર અમારા ધંધા રોજગાર શરૂ થાય તે માટે વિચારે તે અત્યંત જરૂર છે. હાલમાં સરકાર અમારી સાથે ઓરમાયું વર્તન કરી રહી છે. મંડપ ડેકોરેશનનો ધંધો બંધ રહેવાના કારણે જે લોકોને આનાથી રોજીરોટી મળી હતી તે લોકોને અત્યારની પરિસ્થિતિમાં ઘરનું ગુજરાન ચલાવવું દિવસે ને દિવસે મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. રીતેશ દરજી, ZS TV, પંચમહાલ. જી હા, હવે અમારે નાના નાના બેન ગામડાની અંદર ચાલતા હોય છે અને લગ્ન પ્રસંગની અંદર શોભાવા માટે અમને બોલાવતા હોય છે. હવે અમારો ઘર પરિવાર હોય, અમારી જોડે આજે 15-17 માણસો કામ કરતા હોય છે, એમને મજૂરી મળતી હોય છે અને અમને એવી પ્રાર્થના છે કે સરકારને અમે જાણ કરીએ છીએ કે અમારું બિયાંડ ચાલે અને જે તે સમયે અમારા કારીગરને અમારા ગામડાના જે માણસોને મજૂરી મળી જાય એવી અમારી પ્રાર્થના છે. અને અમે પણ આ મિટિંગની અંદર અત્યારે હાલમાં અહીં જોડાયા સંગઠનમાં બરાબર, અને એ રીતે અમે સરકારની સપોર્ટ માગીએ છીએ. અમને ધ્યાનમાં લઈને કોઈ પણ કાયદો કરો તો અમને ધ્યાનમાં લઈ અને ધ્યાનમાં રાખો અમારી એવી વિનંતી.